जय श्री स्वामीनारायण। वड़ताल पीठाधिपति परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्री न रूढ़ा आशीर्वाद सह आग्रह थी एवं परम पूज्य 108 श्री भावी आचार्य श्री नृगेंद्र प्रसाद जी महाराज न दिव्य सान्निध्य में श्री स्वामीनारायण हिंदू टेम्पल न्यूजर्सी नो भव्य मूर्ति प्रतिष्ठा महोत्सव एवं श्रीमद सत्संगी जीवन कथा वक्ता परम पूज्य सद्गुरु स्वामी श्री नित्य स्वरूपदास जी सरदार तेमज पूज्य कोठारी शास्त्री स्वामी श्री घनश्यामवल्लभदासजी गढ़पुर तारीख 3-11-2017 वेन्यू 329 कलवर रोड मॉनमोन्थ जंक्शन न्यू जर्सी 08852। आ प्रसंगे समग्र धर्मकुल परिवार तेमज वड़ताल गढ़ड़ा जूनागढ़ सरदार बगसरा वगैरह धामो धाम थी संतो तेमज सांख्य योगी बहनों पधारी कथा वार्ता नो लाभ आपशे। समग्र महोत्सव नु विशेष प्रसारण निहाओ तारीख 5-12-2017 दररोज रात्रे 8 कलाके मात्र लक्ष्य टीवी चैनल पर। इष्टदेव भगवान से स्वामीनारायण आजना न्यूजर्सी नूतन स्वामीनारायण मंदिर ना प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे कथाना व्यासपीठ पर विराजमान पूज्य वक्ता श्री शास्त्री स्वामी घनश्यामवल्लभदास जी जूनागढ़ मंदिर ना महंत स्वामी शास्त्री स्वामी प्रेम स्वरूपदास जी पूज्य निर्भय स्वामी अद्भुत स्वामी पूज्य पूर्ण स्वामी सर्वमंगल स्वामी घनश्याम स्वामी उपस्थित पूज्य वंदनीय संतो श्रीजी महाराज ना लाडीला दरिय करी भक्तो खूब आनंद नो अवसर छे। न्यूजर्सी धाम नी अंदर सरस मजानु मंदिर निर्माण थयुं छे। अहीं कोठारी स्वामी सरस मजानी कथा आपने संभळावी रह्या छे। प्रसंग मूलवानु एवी रीते मन थाय छे। 200 वर्ष पूर्वे भगवान स्वामीनारायण आ पृथ्वी पर पधार्या अने भक्तोना भाव जहाँ पण भक्तो रहता था एमना भावने भगवाने पूर्ण कर्या। वर्तमान समयनी अंदर जो महाराज आ पृथ्वी पर होय तो महाराज ने न्यूजर्सी ना भक्तोनो भाव पूर्ण करवा आवू पड़े के ना आवू पड़े। इतला माटे आवू पड़े महाराज एकला नो आवे पण 500 परमहंस लेने अहीं आवू पड़े के एटले शुक्रवार आवू पड़े। ज्यां भारतनी भूमि अने त्यां शास्त्रो संतोनो एटलो बधो योग छे तमे आ पृथ्वी पर आवी ए भारतीय संस्कृतिना मूल्य ने तमे अहीं जे जीवंत कर्युं छे एने महाराज ध्यान में राखीने अवश्य तमारा उपर अढळक ढळ्यो। कारण के अहीं रहीने जे समजण साथे सत्संग राखवानो वारो आवे हिंदुस्तानी अंदर रहता होय અને સહજ સંતો શાસ્ત્રોનો સમાગમ હોય યોગ હોય મહારાજના ધામો હોય સહજ આપણે એ ભૂમિની અંદર પગ મૂકીએ તો આપણું મન પવિત્ર થઈ જાય આપણા વિચારો પવિત્ર થઈ જાય એવી પવિત્ર ભૂમિની અંદર રહીને ભગવાનનું ભજન કરીએ। પણ આ તો ભોગ ભૂમિ લખી છે માયાની ભૂમિ લખી છે એ માયિક ભૂમિની અંદર જે રીતે તમે જાગૃતિ રાખી છે એટલે તમારી ચિંતા ભગવાન સ્વામિનારાયણ કરે। હું ગયા વખતે અમેરિકાના પ્રવાસની અંદર લાલજી મહારાજની સાથે અમે અનેક જગ્યાએ પધરામણીઓમાં ગયા ને ત્યારે એક વાત મને બહુ ગમી હિન્દુસ્તાનની અંદર ભક્તો ભગવાનને ઘેરે બધા પધરાવતા હોય છે પણ અમેરિકાના ભક્તો જે રીતે ભગવાનને ઘેરે હાચવે છે ને જે રીતે ભગવાનને ઘરની અંદર પધરાવીને એને થાળ ધરવો આરતી કરવી એ તમારી ભગવાન સાથે ભાવના જોડાયેલી છે કે આવા
અમે અમારા હિન્દુસ્તાન દેશથી લાખો કિલોમીટર આ ભૂમિ ઉપર બેઠા છીએ, અમારું રક્ષણ કોણ કરે? અમારા સુખ દુઃખના ભાગીદાર તરીકે તમે ભગવાનને જે રીતે ઘેરે બેસાડીને જે રીતે એનું ભજન કરો છો, એટલા માટે ભગવાનને અવશ્ય તમારી ચિંતા હોય, નહીતર આવા દેશની અંદર આવા યોગની અંદર આવી રીતે ભગવાનનું ભજન ન થઈ શકે, કાં શાસ્ત્ર ખોટા પડી જાય. પણ ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ તમારા ઉપર છે, ભગવાનનો રાજીપો બતાવે છે કે આવી ભૂમિ ઉપર આવીને તમે જે રીતે ભગવાનમાં હૃદય ભગવાનને હૃદયમાં ધારીને જે રીતે કાર્ય કરી રહ્યા છો, એ ભગવાનના રાજીપા સિવાય એ કાર્ય થઈ શકતું નથી. આજે આ ન્યુયોર્ક શહેરની અંદર, ન્યૂજર્સીની અંદર આવું સરસ મજાનું મંદિર નિર્માણ કર્યું છે. મંદિર નિર્માણ કરવાનું કાર્ય એક જ છે કે આપણે ભગવાનને ભજીને ભગવાનને પ્રાપ્ત કરવા છે. આ જગતની અંદર આધ્યાત્મિક પગ આપણે પ્રથમ પગની શરૂઆત ત્યાંથી જ થાય છે કે આપણને આપણા મોક્ષ ને કલ્યાણની ચિંતા થાય છે. આ જગતની અંદર આવ્યા છીએ તો પછીનું શું, જે પછીનું વિચારે છે એને જ ભગવાનનો મહિમા સમજાય છે. બાકી નહીતર ઘણા વખત લોલે લોલ બધાય ભગવાનના ભજનને કીર્તનની અંદર જોડાઈ જઈએ છીએ, પણ સાચી સમજણ સત્સંગની ક્યારે પ્રાપ્ત થઈ કહેવાય? કે ભગવાનનો મહિમા સમજાય તો. આ સત્સંગની અંદર તમે નજર કરો તો અનેક પ્રકારના સત્સંગીઓ તમને જોવા મળશે. કોઈને ભગવાનના સેવા કાર્યની અંદર રસ હશે, કોઈને સંતોનો મહિમા હશે, કોઈને મંદિરોનો મહિમા હશે, કોઈને શાસ્ત્રોનો મહિમા હશે. અનેક પ્રકારની રુચિઓ સાથે આ સત્સંગની અંદર અનેક પ્રકારના સત્સંગીઓનું વ્યક્તિત્વ તમને જોવા મળતું હોય છે. પણ એ વ્યક્તિત્વની અંદર જેને ભગવાનનો મહિમા સમજાણો ને, એનું જીવન છે ને, એની અંદર તમને દરેક વાતની અંદર પોઝિટિવ દેખાશે સત્સંગ. એને સત્સંગની અંદર ક્યાંય વિરોધાભાસ દેખાશે જ નહીં. જેને ભગવાન સ્વામિનારાયણનો મહિમા ઓળખાણો, અને મહિમા વગર આ સત્સંગની અંદર મજા નથી હો ભાઈ. જ્યાં સુધી આપણને ભગવાનનો મહિમા નહીં સમજાય ત્યાં સુધી સંતોએ અહીંયા તમને કહેવું પડશે કે ભાઈ મંદિરે કેમ નથી આવતા, મંદિરે આવજો. પછી અહીંયા બધા સમૂહની અંદર રહેતા હોય, ઘરની અંદર આપણા મા બાપ પરિવાર વડીલો આપણા હોય, એમ કે મંદિરે જજો, આપણને એકબીજા કહેતા હોય એના પ્રમાણે આપણે મંદિરે આવતા હોય. પણ જેને ભગવાન ઓળખાઈ ગયા પછી એ મંદિરે કઈ રીતે આવતા હોય, એને દુનિયાનો કોઈ માણસ આ ન્યૂજર્સી મંદિરના પગથી એમ કે તમે મંદિરે દર્શન કરવા આવશો તો અહીંયા મારી પિસ્તોલમાંથી ગોળી છૂટશે ભાઈ. તો આપણા જેને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાણો છે એવો વ્યક્તિ એને જવાબ આવશે, તારે મારી મને મારી નાખ હોય તો મારી નાખ, પણ હું ભગવાનના દર્શન કર્યા વગર રહીશ નહીં. એ ક્યારે? કે જેને ભગવાન ઓળખાય છે, જેને ભગવાન ઓળખાવા માટેનો પ્રયત્ન છે, અને જેને ભગવાન ઓળખાઈ જાય. આ સત્સંગની અંદર એવા અનેક સત્સંગીઓ છે કે જેને ભગવાન સ્વામિનારાયણ ઓળખાય એનો મહિમા ઓળખાણો છે. અને સત્સંગની અંદર ભગવાનનો મહિમા જે દિવસ ઓળખાણો, ત્યાર પછીના સત્સંગનો આનંદ જ જુદો હોય છે. માટે આ કથા, આ મંદિર શાના માટે કરવામાં આવે છે? કે આપણને ભગવાન ઓળખાય. આ સંતો, આ શાસ્ત્રો, ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પૂર્વે આપણને ભગવાન ઓળખાય એનો મહિમા ઓળખાય એના માટે 500 પરમહંસ લઈને આવ્યા. પણ ભગવાન ઓળખાવા કંઈ સહેલા છે ભાઈ? અત્યારે તો આપણી સમક્ષ સંતો અને શાસ્ત્રો બેઠા છે, પણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારગઢની અંદર બેઠા હતા. અને મુક્તાન સ્વામી એક ગામની અંદર જઈને ગામના આગેવાનને સત્સંગ કરાવ્યો. મુક્તાન સ્વામીના મનની અંદર એમ કે જો આ ગામના આગેવાનને ભગવાન ઓળખાઈ જાય તો આખું ગામ સત્સંગના રંગે રંગાઈ જાય. મહારાજની સરસ મજાની લલાચરિત્રોની વાતો કરીને ભાઈના જીવની અંદર સત્સંગ જોડાણો. થોડા દિવસો પછી એ હરિભગત ગરડા દર્શન કરવા માટે મહારાજના આવ્યા. શ્રીજી મહારાજ દાદાના દરબારગઢની અંદર સભા કરીને બેઠા હતા, અને આ હરિભગતે આવીને મહારાજના દર્શન કર્યા, અને મહારાજનું જે સંકલ્પ મનની અંદર કર્યો એવા મહારાજે સંકલ્પ પૂરા કરી દીધા. એટલે આને તો નક્કી ગાંઠ થઈ ગઈ કે મુક્તાન સ્વામી મારા ગુરુ ને આ મારા ભગવાન.
હવે જગતની અંદર આવું મને મળ્યું સુખ, એમ કરીને દરબારગઢની અંદર બેઠા, પણ મહારાજને લીલા કરવાનું મન થયું. મહારાજ બેઠા હતા, એનાથી હળવેક દઈને હાથ કર્યો કે અમારે હજામત કરાવી છે, હજામને બોલાવો. દાદા ખાચરે હજામને હાથ કર્યો, મહારાજ હજામત કરવા બેઠા. વાસુદેવ નારાયણના ઓરડીની ઓસરીએ બેઠા, હજામત શરૂ થઈ. અડધી હજામતે પહોંચ્યો ને ત્યાં મહારાજ કે અમને છાશ પીવાનું મન થયું છે, મોટીબામાં છાશ લાવો. તો મોટીબામાં તો ઘરની અંદરથી મોટી જબર તાંસળી ભરીને મહારાજને છાશ દેવા માટે લઈને આવ્યા. ઓલો ગામનો મુક્તાન સ્વામી જેને સત્સંગ કરાવ્યો હતો ને એ મોટેરો હરિભગત વિચાર કરવા માંડ્યો કે આને ભગવાન કહેવાય કે? અડધી હજામતે છાશ મગાવીને પીવાનું કે આને ભગવાન કેમ ગણવા કે? મહારાજે તો છાશ પીવાની શરૂ કરી અને છાશ પીતા પીતા પાછા રગેડાયેલા. તો મહારાજ તો આમ જીભ લાંબી કરીને હાથેથી મળ્યા રગેડા છાંટવા મળ્યા. તો પેલા હરિભગત જે નવા થયા હતા એના મનની અંદર એ તો એવો મૂંઝવાણો, અને મુક્તાન સ્વામીને પગે લાગીને કે હાલો તમે ગુરુ હાચા, પણ આવા જ કે ભગવાન હતા છે એમ કરીને થયા ઊભા. મુક્તાન સ્વામી કે હવે આને માંડ માંડ મેં કંઠી બાંધી છે ને, એક બાજુ મહારાજે લીલા શરૂ કરી છે. મુક્તાન સ્વામી વાહે જઈને કે ઉભા રહો શું તમને થયું? તો કે આવા ભગવાન હતા છે કે અડધી હજામતે છાશ પીવા માગે અને પાછા કે આ રગેડા લે એ છાંટે જ કે? મુક્તાન સ્વામી કે ગાંડો થામા, આ જો રગેડા છાંટે ને એની કોણીએ જીભ અડાડીને છાંટે લેધું, કોણીએ જીભ અડાડી દે કે? એણે બળ કર્યું પણ કોણીએ જીભ અડે? ત્યારે એને એમ થયું કે ના કંઈક ભગવાન હોય. માટે ભગવાન પ્રત્યક્ષ સમક્ષ બેઠા છે, મુક્તાન સ્વામી જેવા સાધુ બેઠા છે, તોય ભગવાન ઓળખાતા નથી. એ જ દાદાના દરબારગઢની અંદર એક બાજુ દાદા ખાચર આવતા ને એક બાજુ જીવા બાપુ આવતા. ભગવાન સમજવા છતાંય સત્સંગની અંદર જો મનની અંદર રાગ દ્વેષ આવે તો શું થાય? દાદા ખાચરને અનન્ય ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ હતો. કેવો વિશ્વાસ હતો! દાદા ખાચરની કેવી સમજણ હતી! એક વખત શ્રીજી મહારાજ દાદાના દરબારગઢની અંદર સભા કરીને બેઠા છે. દાદા ખાચરની સમજણ વિશે તમને કહું, એક હરિભગત અવડું મોટું સાકર સુકડું લાવ્યા અને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું. તો મહારાજ તો દાદાના દરબારગઢની અંદર બેઠા ને મહારાજે કીધું કે આ સાકર કોળું લઈ અને આ ગાગરમાં નાખી દો. તો આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. હવે ગાગરનું અવળું એવું મોટું હોય અને સાકર કોળું અવળું મોટું હોય, એ સાકર કોળું ગાગરની અંદર જાય ન જાય? મહારાજે કીધું આ સાકર કોળું લઈને કોઈ ગાગરની અંદર નાખી દો. તો દાદા ખાચર ધડ દેખાને ઊભા છે અને હાથમાં હાકર કોળું લઈને ગાગરની અંદર નાખવાનો પ્રયત્ન શરૂ કર્યો. તો શ્રીજી મહારાજ દાદા ખાચરને કહે, પણ આવડું મોટું હાકર કોળું દાદા આ કે ગાગરમાં જાય? તો કી તો મને ખબર પડે છે કે આવડું મોટું હાકર કોળું ગાગરમાં ન જાય, પણ તમે બોલ્યા એ જતું હોય તો જ તમે બોલ્યા હોય ને. હવે એ જગ્યાએ આપણે સભાની અંદર બેઠા તો કોઈ ઊભા થાત? કારણ કે આપણને બધાને ખબર પડે કે હાકર કોળું ગાગરમાં ન જાય. આપણને એમ નથી ખબર પડતી કે શ્રીજી મહારાજ બોલ્યા છે એના વચનની અંદર કેવો વિશ્વાસ. દાદા ખાચર કે જે સહજ દુનિયાનો બુદ્ધિવાળો માણસ હોય એને ખબર પડે કે અવડું મોટું હાકર કોળું આ ગાગરની અંદર ન જાય, પણ ભગવાન સ્વામિનારાયણ બોલ્યાથી દાદા ખાચર ઊભો થાય. ભાઈ, જેને ભગવાનને ભગવાનના વચનની અંદર વિશ્વાસ હોય એને ભગવાનથી જરા પણ છેટું રહેતું નથી. આપણને ક્યાંક ને ક્યાંક ભગવાનમાં વિશ્વાસ છે, પણ જે વિશ્વાસ દાદા ખાચરને હતો, જ્યાંથી બુદ્ધિનો અંત ત્યાંથી ભગવાનની શરૂઆત થાય છે. માટે આપણે બુદ્ધિથી ભગવાનને માપવા નીકળ્યા છીએ. જ્યાંથી આપણે બુદ્ધિ સમાપ્ત કરીને શાસ્ત્રોને સંતોના વચનને વિશ્વાસની અંદર જો જોડાઈ જઈએ તો ભગવાન આપણી સમક્ષ છે. માટે આજે ન્યૂજર્સી ધામની અંદર આપણે ભગવાનને રાજી કરવા માટે એમાં અમેરિકા જેવી ભૂમિની અંદર તમારો બધાનો જે પ્રયત્ન છે ને એને એક વખત મને એમ થાય કયા શબ્દોની અંદર બિરદાવું. એમાં આનંદની વાત એ છે કે ઇન્ડિયાની અંદર કાર્યક્રમ હોય અને દેશ દેશાંતરથી ગરડા વડતાલ જૂનાગઢ ધામની અંદર બધા હરિભક્તો આવે,
પણ તમે બધાએ તપ એટલું કર્યું છે ને આખેલે સંતો તો આવ્યા પણ હરિભક્તો આવ્યા ઇન્ડિયાથી આખેલે હરિભક્તો આવ્યા કે ભાઈ ન્યૂજર્સીની અંદર જો આવું સરસ મંદિર ત્યાંના હરિભક્તો નિર્માણ કરતા હોય તો અમારે પણ ઇન્ડિયાથી અસંખ્ય સંખ્યાની અંદર હરિભક્તો પણ આજે તમારા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યની અંદર પધાર્યા છે. બે દિવસ પછી લાલજી મહારાજને, વહુજી મહારાજને, બાળલાલજી મહારાજને બધા પધારવાના છે. આ ન્યૂજર્સી, હવે આ સ્વામિનારાયણ મંદિર એક એવું સેન્ટર બનવાનું છે કે તમે દુનિયાના કોઈ પણ પડની અંદર જાઓ ને આ ન્યૂજર્સી મંદિરની અંદર આવીને બેસો ને તમારા બધાએ મનના સંકલ્પ વિકલ્પ શાંત કરીને તમારું ભગવાન, તમારું મન છે એ ભગવાનની મૂર્તિમાં સ્થિર થઈ જાય એવી આ પ્રભુત્વવાળી ભૂમિ બનવાની છો. અહીંયા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું છે કે કોઈ સંત, કોઈ પુરુષ એવો પ્રભાવશાળી હોય તો દેશને કાળ એની જે અસરો હોય એને દૂર કરી નાખે. અહીંયા પરમ પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ અને આ સંતોનો સંકલ્પ છે કે આ ન્યૂજર્સીની આ ભૂમિ ઉપર અમારે ભગવાનની એવી મૂર્તિ સ્થાપિત કરવી છે કે આ માયાના પડની અંદર જે હરિભક્ત ફસાણો હોય અહીંયા આવીને ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિમાંને મૂર્તિને ઘડીક ચિંતવન કરે તો હૃદયની અંદર ઘનશ્યામ મહારાજ બેસી અને એને દિવ્ય દર્શન આપે એવું ન્યૂજર્સી ધામ સરસ મજાનું નિર્માણ થયું છે. તમને બધાને ખૂબ ખૂબ બિરદાવું છું. માટે આ સત્સંગની અંદર ભગવાન ઓળખાવા અને ભગવાન ભજવા, આ જગતની અંદર સામાન્યમાં સામાન્ય માણસ હોય, મૂર્ખમાં મૂર્ખ માણસ હોય એની ખબર પડે છે કે આપણે મરી જવાનું નક્કી છે. અને આ જગતની અંદર બધાને ખબર પડે છે કે આપણે 24 કલાક રાત દિવસ પ્રયત્નને પુરુષાર્થ કરીને જે પૈસો કમાઈએ છીએ એમાંથી ફૂટી કોડી સાથે આવવાની નથી. આ વાત અહીંયા બેઠેલા સમજે છે. દુનિયાની અંદર બધા જે કોઈ લોકો બુદ્ધિજીવી માણસો છે એને બધાને ખ્યાલ છે, પણ જગતની અંદર ભગવાનની માયાનો પ્રભાવ શું છે એ ક્ષણની અંદર આ વાત સમજાય એવી છે કે આપણને બધાને ખબર છે કે આ જગતની અંદરથી આપણે એક દિવસ વયું જવાનું છે, આ નક્કી વાત છે. અને જે દિવસ જશું ત્યારે ફૂટી કોડી સાથે આવવાની નથી. આ વાત દુનિયાનો મૂર્ખમાં મૂર્ખ માણસ સમજે છે, પણ એક ક્ષણ આ વાતની અંદરથી કોઈ બહાર નીકળી શકતું નથી. એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાની અંદરથી બહાર નીકળવું હોય તો આવા સંતોને શાસ્ત્રની પાસે બેસવું પડે, શાસ્ત્રના વચનની અંદર વિશ્વાસ રાખીને ભગવાનના માર્ગે ચાલવું પડે તો એ માયામાંથી ગળીના છઠ્ઠા ભાગની અંદર બહાર નીકળી શકાય છે. જે સુખને આપણે પદાર્થની અંદર ઈચ્છી રહ્યા છીએ, જો શાસ્ત્રની અંદર કેવી સરસ વાત છે કે આપણને ભગવાન પ્રગટ થઈને માગવાનું કીધું હોય તો આપણે શું માગીએ. અને એક ભગવાન જેને ઓળખાણા છે, જેને માયાની સમજણ છે, એ શું માગે. 92 લાખ માળવાનો રાજા ભરથરી, એને ક્યાંય 92 લાખ માળવાના રાજની અંદર ક્યાંય સુખ ન દેખાણું. અને એ માણસ પોતાનું સમગ્ર રાજવૈભવ પાઠ છોડીને જંગલની અંદર ઝૂંપડી બાંધી અને ભગવાનનું ભજન કરે છે, એમાં એને સુખની અનુભૂતિ થાય છે. આ સમજ્યા જેવી વાત છે. આ જગતની અંદર 92 લાખ માળવાના રાજની અંદર જેને સુખ ન દેખાય એને એક જંગલની અંદર કુટિયાની અંદર સુખ દેખાય છે. આપણને સુખ ક્યાં દેખાય છે? આપણને ભગવાન પ્રસન્ન થઈને એમ કહે કે ભાઈ તમારે 92 લાખ માળવાનું રાજ જોઈએ છે કે જંગલની ઝૂંપડી જોઈએ છે? જો આપણને જંગલની ઝૂંપડીની અંદર સુખ દેખાતું હોય તો આપણે એમ સમજી લેવું કે આપણે માયાને તરી ગયા. અને જો આપણને 92 લાખ માળવાના રાજની અંદર સુખ દેખાતું હોય તો આપણું મન હજી માયિક છે. પણ આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણે આવી અને એવી સત્સંગની ધરોહર સ્થાપી છે એમના સંતોએ, શાસ્ત્રોએ, કે 92 લાખ માળવાની અંદર રહીને પણ રાજા જનક જેવું જીવન જીવી શકાય છે. આ અમારે મહેન્દ્રભાઈ છે, સતત ભજનાનંદી, જ્યારે પણ જોવે ત્યારે એમ થાય કે એક ભગવાનના પરમ ભક્ત શું જીવનની અંદર કરી શકે. સમગ્ર જીવનની અંદર ગમે એવડો મોટો વ્યવહાર હોય એ વ્યવહાર કરતા થકા પણ સતત ભગવાનનું ચિંતન અને મનન ભગવાનની સાથે રહેવું, એનાથી કોઈ મોટી સાધનની પ્રાપ્તિ નથી.
માટે આવા કળિયુગની અંદર આવા સંતોના સાનિધ્યની અંદર આવા સત્સંગની અંદર આપણે વ્યવહારિક જગતની અંદર રહેવા છતાં પણ ભગવાનમાં સતત જોડાઈ રહીએ એના માટેનો આ સંતોનો દાખલો છે. માટે આજે ન્યૂજર્સીની અંદર આપણે સૌ ભાગ્યશાળી બન્યા છીએ, સંતોના આ કથાને જીવનની અંદર ઉતારી અને જીવનને ભાગશાળી બનાવીએ એમાં જીવનની સાચી સફળતા છે. એક દ્રષ્ટાંત સાથે મારા વક્તવ્યને હું સમાપ્ત કરીશ. આવું સરસ મજાનું એક ગ્રાઉન્ડ હતું, એ ગ્રાઉન્ડની અંદર એક મદારીએ ખેલ શરૂ કર્યો. મદારી ખેલ કરે એટલે બધા બાળકો અને ગામના વડીલો ને બધા મેળા શેષનાગના દર્શન કરવા માટે ટોળું વળી ગયું. મદારીએ મોરલી વગાડવાની શરૂ કરી. એક કલાક દોઢ કલાક મોરલી વગાડી પણ કાંઈ કરંડિયાથી મેં હળહળાટ ન છું. અંતે મદારીને લોહીની ઉલટી થઈ અને બેભાન થઈને પડી ગયો. તરત પોલીસ આવી, આને કોણે મારી નાખ્યો? બધા ગામના યુવાનો અને બાળકોને એમ કે ભાઈ અમે તો આ મદારી એમ કહેતો હતો શેષનાગના દર્શન કરાવીશ, અમે તો શેષનાગના દર્શન કરવા માટે આવ્યા હતા, અમે આને કાંઈ કર્યું નથી. એટલે ઓલા પોલીસ અધિકારીને એમ થયું કે આમાં કાંઈ કરંડિયામાં છે કે નહીં કાંઈ. એમ કરીને એણે ઉપલું આમ ઢાંકણું ખોલીને અંદરથી હાથ નાખ્યું ને આમ કરી આમ લાંબો કર્યું તો દોઢ હાથનું ડેંડું હતું અંદર, ડેંડું. હવે ડેંડું કોઈથી ફેણ માંડે? દોઢ કલાક હું આખી જિંદગી મદારી મોરલી વગાડે, ફેણ કોણ માંડે? કે ફણીધર નાગ હોય એ ફેણ મારે, ડેંડું ફેણ ન માંડે. એમ આપણે આ ન્યૂજર્સી ધામની અંદર બેઠા છીએ. આવું સત્સંગી જીવન જેવો મહાન ગ્રંથ છે. ગરડા મંદિરના કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી, ઘનશ્યામવલ્લભદાસજી જેવા વક્તા છે. આવા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે બેઠા છે. ધન્યવાદ છે. જો હમણાં લાલજી મહારાજના ઉતારાની ખાલી વાત થઈ જાય, અમારે ફણીધર સહજાનંદી સિંહ તરત ઉપાડી લીધું કે ભાઈ લાવો. શું ભાઈ નામનું, શું એમનું શું નામ બોલ્યા? હા, કૌશલભાઈ. 2011ની અંદર આવ્યા, ત્યારથી આમ તો કૌશલને ખૂબ ઉત્સાહ અને ઉમંગી છે. માટે એમણે તરત સહજાનંદી સિંહ હોય એ સત્સંગીના મનની અંદર ઉમંગ હોય, અને આજે ન્યૂજર્સીના તમામ સત્સંગીઓના મનની અંદર ઉમંગ છે કે અમારે ન્યૂજર્સી શહેરની અંદર એવું ભગવાનનું સરસ મંદિર. અને આમ તો કહું કે લાલજી મહારાજનો અને બધાનો સંકલ્પ હતો ભાઈ, 2011માં અમે આવ્યા હતા પહેલી વખત, ત્યારે અહીંના હરિભક્તોનો ઉમંગને ઉત્સાહ હતો. પછી ફરીથી બીજી વખત આપણે હોલની અંદર કથા કરી હતી અને તમારા બધાની જેવી ભાવના હતી ને એવું સરસ મજાનું મંદિર નિર્માણ થયું છે. અને એનાથી વિશેષ આનંદની વાત એ કહું, કોઠારી સ્વામીએ કીધું એમ કે આ ભૂમિ છે ને બહુ પ્રભાવશાળી છે, અહીંયા આવીએ ને એટલે આપણા બધાએ થાક દૂર થઈ જાય એવી પવિત્ર પાવન ભૂમિની અંદર આવું સરસ મજાનું મંદિર નિર્માણ થયું છે. અહીંયા હજારો હરિભક્તો ભગવાનનું ભજન કરવાના છે, મોક્ષને કલ્યાણને પ્રાપ્ત કરવાના છે. એવા નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ન્યૂજર્સીના તમામ હરિભક્તોને ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા અમે અહીંયા આવવાના હતા તો કોઠારી સ્વામી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા, પૂજારીએ હાર આપ્યો. તો કોઠારી સ્વામી બોલ્યા હો કે ભાઈ એ હાર મારે ન્યૂજર્સીના હરિભક્તો માટે લઈ જાઓ, તમે મને પહેરાવો રહેવા દો. અને ભાવથી ને પ્રેમથી ગોપીનાથજી મહારાજના ગળામાં જે હાર હતા ને એ કાઢીને પૂજારી આપ્યા. આવા પ્રસંગની અંદર ઠેઠ ગઢડાથી ગોપીનાથજી મહારાજને અમે હારે લઈને આવ્યા છીએ, તમારા માટે આશીર્વાદ લઈને. અને એ આશીર્વાદનો હાર આજે તમને બધાને પ્રસાદીનો મળ્યો છે. તમે બધા ખૂબ ભાગ્યશાળી થયા છો. અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ આપનું સર્વનું મંગલ કરે શબ્દો સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ જય સ્વામિનારાયણ.